व्हाइट पेपर प्रोडक्शन द्वारा नवरात्रि ने ध्याने राखीने हाल वीडियो आल्बम बनाव्यो छे। जे अंगे माहिती आपे पत्रकार परिषद नु आयोजन हाल सरथाणा खाते करवायो हतो। तेमां प्रोडक्शन फिल्म ना हीरो हीरोनो सहित नो ते उपस्थित रहेवा पामी हता। त्यारे निहाळी ते लोको शुं कहे छे। नमस्कार दर्शक मित्रों, आगामी 17मी ऑक्टोबर ने शनिवार नवरात्रि पहलू नोट एट के नवरात्रि चालू थवानी है। त्यारे हाल सूरत शहर ने अत्यारे अपने कामरे रोड पर अत्य ओला कान ने कौ एक होटल अंदर हाल परफॉर्मिंग रखा है। आवो ते जे सॉन्ग बनाव्यो छे विडियो सॉन्ग एमना जे हीरोइन हीरोइन छे आपणे तेमने वळी जी। नमस्कार। नमस्कार। आपनुं नाम? ट्विंकल पटेल। हाँ, शुं कहेवा मांगो छो? आपनो फर्स्ट रोल छे आनी अंदर? ના, મેં આગળ કામ કરેલા છે, બટ આવો સારો મોટો પ્રોજેક્ટ ફર્સ્ટ ટાઈમ કર્યો છે. હા, કેવું લાગે છે આની અંદર? અમે તમારું આલ્બમ સોંગ પણ જોયેલું છે. જોયું. અને આપણી શૂટિંગ પણ અંદર આવેલી છે. કેવું લાગી રહ્યું છે આપણને? બહુ બહુ જ મસ્ત ફિલિંગ આવી રહી છે. એન્ડ આમાં જે મેં રાધાનો રોલ કર્યો છે, આઈ પ્રાઉડ ઓફ યુ કે મને રાધાનો રોલ મળ્યો. સો એમાં મેં બહુ બધી મહેનત કરી છે, જે રીટેક બહુ બધા લીધા છે. સો પ્લીઝ, અમારી લોકોની બહુ સારી એવી મહેનત છે. વ્હાઇટ પેપર પ્રોડક્શન એક મોટા લેવલે સોંગ લઈને આવી ગયું છે. એન્ડ બધા લોકોનો એટલો સારો સપોર્ટ રહ્યો છે આ સોંગની અંદર, જે મહેનત કરી છે. સો આઈ હોપ કે તમે એવો જ સપોર્ટ સામેથી આપો અમને. ખાસ કરીને સોંગની આલ્બમ સોંગની અંદર જ્યારે તમને રાધાની અસર કાનો નથી મળતી, આપનું મોઢું પડી જાય છે. યસ. હા હા, અત્યારે બાજુમાં જ છે. અત્યારે બાજુમાં છે ત્યારે એ એવું છે ને કે રાધા ગોતતી રાધા છે ને કાનાને ગોતતી હોય છે, અને કાનો આવે છે પણ આવે છે સપનામાં આવે છે. જી, આપનું નામ? હેલો, માય સેલ્ફ સુનિલ યદુવંશી. હા, આપનું પહેલું જ આલ્બમ ક્યાં ગાવ? નહીં સર, મેં પહેલાં પણ ઘણા વર્ક કરી ચૂક્યો છું અને થિયેટર આર્ટિસ્ટ છું, સાથે નાટકો પણ કરું છું અને ઘણા બધા વર્ક્સ ઓલરેડી કરી ચૂક્યો છું. કેવું લાગી રહ્યું છે આલ્બમમાં આપણે કામ કર્યું છે? બહુ જ મજા આવી ગઈ સર. આ ટ્વિંકલ સાથે મારો આઈ થિંક ત્રીજો કે ચોથો આ સોંગ છે, અને વ્હાઇટ પેપર પ્રોડક્શનની સાથે પહેલો જ સોંગ છે અમારો, નવો જ પાયો નાખ્યો છે અને આટલું મોટા બજેટ ઉપર અમે કામ કર્યું છે. ટીમ વર્ક શું કહેવાય એ આ સોંગમાં મેં જોયું છે. અમે આઈ થિંક અમારી આખી ટીમ તમે જોવા જતો હોય તો 150-200 લોકોની ટીમ સાથે અમે આ સોંગ 3 દિવસના શૂટ સાથે ફિનિશ કરી છે. સો બહુ જ મહેનત છે લોકોની આની અંદર, અમારા જેટલા પણ સપોર્ટર્સ છે એ લોકોની. આજ સુધી અમે જે વર્ક કર્યું છે લોકોએ એક્સેપ્ટ કર્યું છે, અને આ સોંગ પણ લોકો એક્સેપ્ટ કરે એવી આશા છે અમને. સુરતીઓ, બિંગ સુરતી, તમે લોકો સુરતીને સપોર્ટ કરશો તો આઈ હોપ આખા ગુજરાતમાં ડંકો વાગશે, અને આખા ગુજરાતમાં ડંકો વાગશે તો ઇન્ડિયા તો છે જ પછી. મિત્રો, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને વ્હાઇટ પેપર પ્રોડક્શનના ઓલા કાનન કહું જે આલ્બમ. આવો બીજા એક મહાનુભાવ છે, આપણે તેમને મળીએ. જી, આપનું નામ? મારું નામ નિકેતન સાદરિયા છે. નિકેતનભાઈ, અહીંના તમે ડાયરેક્ટર કે છો? હું આ સોંગનો પ્રોડ્યુસર છું. આ પ્રોજેક્ટ મેં મારા થિંકિંગ અને મારા વિચારોથી બનાવ્યો છે, અને આ પ્રોજેક્ટને મારે વ્હાઇટ પેપર પ્રોડક્શન ઉપર બનાવવાનો એક જ તાત્પર્ય હતો કે આ સોંગ મારું હિટ જાય અને આગળ ફેમસ થાય, જેના કારણે હું એક ગુજરાતી લેવલ ઉપર એક એવું પ્રોડક્શન પ્લેટફોર્મ બનાવવા માગું છું જેમાં જે પણ ટેલેન્ટેડ સિંગરો, એક્ટરો, ડાયરેક્ટર, કેમેરામેન, જે પણ લોકો આગળ વધવા માંગે છે બરાબર, એમને એક પ્લેટફોર્મ આપીને એને એક ચાન્સ મળે એ સૌથી મહત્ત્વની વાત છે. એના માટે આપણે કર્યું છે. ખાસ કરીને આ વખતે નવરાત્રિ તો ફીકી છે, સરકારે પણ જાહેર કરી દીધું કે નવરાત્રિ નહીં કરો, તો આ સોંગ વિશે શું કહેવા માંગે? આલ્બમ કેવી ધૂમ મચાવશે? આ આલ્બમ અત્યારે ઓલરેડી આજે સવારે મેં રિલીઝ કર્યું છે યુટ્યુબ ઉપર. ઓલરેડી 10-20 હજાર વ્યૂ આવી ચૂક્યા છે, એટલે ઓલરેડી ધૂમ મચાવી રહ્યું છે. પ્લસ સૌથી મોટી વસ્તુ એવી છે આ સોંગની અંદર કે આ સોંગ અત્યારે આનું ટીઝર અમે રિલીઝ કર્યું હતું ને, તો 3-4 દિવસમાં 50,000 વ્યૂ ઉપર હતું બરાબર, અને પબ્લિક અને ઓડિયન્સનો રિસ્પોન્સ બહુ જ સારો છે, અને ઘરે બેઠા એ લોકો નવરાત્રિ આરામથી આનંદ માણી શકે એવો પ્રયાસ છે આ સોંગની અંદર અમારો. મિત્રો, ઓલા કાનાને કહું જે આલ્બમ છે તેના સંગીતકાર અત્યારે આપણી સાથે છે, આવો તેમને મળીએ. જે આપનું નામ? સિરાજ મેમ. સિરાજ ભાઈ, કેવું લાગી રહ્યું છે મ્યુઝિક આપને? બહુ ખુશી, અને છેલ્લા 2 મહિનાથી આની પાછળ લાગેલા છે સર. દિલથી રાત દિવસ એક કરીને અમે લોકોએ આ ગીત બનાવ્યું છે, અને એવી આશા કરું છું કે પબ્લિક પણ આને સ્વીકારશે, અને પબ્લિકે ખરેખર સ્વીકારી લીધું છે.
અને અમને એવી આશા છે કે ના પબ્લિક આ નવરાત્રી પર અમને ખૂબ જ બિરદાવશે. અગર તમે કયા કયા આલ્બમમાં ને એમાં ઘણા બધા મેં ઘણી બધી મૂવીઓ કરી છે ગુજરાતી, રાધાની બાધા છે, મોટાપા છે અને ઘણા બધા યુટ્યુબના ઘણા બધા સોંગ, ઇવન સુરતના નાટક જગતમાં પણ મારું નામ સિરાજ. આ પ્રસંગ માટે આમાં નવીનતા મ્યુઝિકમાં શું છે? નવીનતામાં આની જે મેલોડી છે, આનું જે કમ્પોઝિશન છે ટુ ગુડ, અને આની અંદર ટ્વિંકલ પટેલ છે, આની અંદર અમારા ડીજે ક્વિડે આ પ્રોગ્રામિંગ કર્યું છે અને રાત દિવસ એક કરીને આમાં કર્યું છે. અને આના સ્ટેપ ને આની જે કોરિયોગ્રાફી અને આનો જે ચામ છે અને આના વિડીયોમાં જે બન્યું છે અફલાતું, લોકોને બહુ ગમશે અને ખૂબ જ મહેનત કરી છે, દિલથી કરી છે અને તમે દિલથી અમને બિરજાવજો આવી આશા છે. આપનું નામ? મારું નામ ડીજે ક્વિડ. પૂરા સોંગની અંદર મ્યુઝિક મેં અરેન્જમેન્ટ કરેલું છે આખું, અને 2-2 મહિનાનો અમારો ટોટલ પ્રોજેક્ટ છે. બહુ સારી એવી મહેનત કરી છે દિવસ રાત કરીને. તો બસ લોકોને એટલું જણાવવાનું કે અમે અમારી મહેનત કરી લીધી, અમારાથી જેટલી થાય એમાંથી 100%. તો બસ તમે લોકો શેર કરો, સપોર્ટ કરો, કેમ કે આની પાછળ બહુ બધું કરવું પડતું હોય છે. 2-2 મહિના આખા વેસ્ટ થઈ જતા હોય છે અને બસ તમારી 5 મિનિટનો સપોર્ટ છે ને એમને બહુ બધું આગળ લાઈફમાં સક્સેસ આપી શકે છે. તો પ્લીઝ સપોર્ટ કરો, શેર કરો અને થેન્ક યુ સો મચ ગાઈઝ. આપનું નામ? મારું નામ છે વિજય કાછડિયા અને જે વ્હાઇટ પેપર પ્રોડક્શન છે એમનો હું પ્રોડક્શન હેડ છું. મતલબ કે જે અમે પ્રોડક્શનની અંદર જે બી કામ થતા હોય, જેમ કે અરેન્જમેન્ટ કરવું ને બધી, તો એની અંદર અમે જોડાયેલા હોઈએ છીએ. અને જે મારી સિસ્ટર છે ટ્વિંકલ પટેલ, મારાથી નાની સિસ્ટર, એ આમાં જે લીડ રોલ કરે છે. અને વ્હાઇટ પેપર પ્રોડક્શનની અંદર ફર્સ્ટ ટાઈમ અમે જે વિડીયો બનાવ્યો છે, જે સોંગ અમારું બનાવ્યું છે, તો એટલી હાઇક પર છે અત્યારે કે લોકો સામેથી અમને એપ્રોચ કરે છે. માઉથ ટુ માઉથ માર્કેટિંગ થઈ રહ્યું છે. હજી અમારે કોઈ બી પ્રકારનું માર્કેટિંગ કરવાની જરૂર પડી નથી અને ખૂબ જ સારો એવો પ્રયાસ કરીને અમે આ સોંગ બનાવ્યું છે. તો જરૂરથી તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી ચેનલ. મિત્રો, હમણાં જ વાત કરી હતા વ્હાઇટ પેપર પ્રોડક્શનના જે મહાનુભાવ છે ઓલા કાનાને કહું, તે અત્યારે વિડીયો સોંગ બનાવ્યું છે, ખાસ કરીને નવરાત્રિને સામે આવી રહી તેને. ખરેખર શ્રુતિજનોને આ વિડીયો સોંગ છે એકવાર જોવું જોઈએ અને ખરેખર તમે થનગનશો તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જે 21 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત.